જેતપુરમાં સમસ્ત ખાટ રાજપૂત સમાજ દ્વારા આજે ખાટ રાજપૂત સમાજને ઉતારી પાડવાના આક્ષેપ સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજપૂત સમાજના આગેવાન એવા વજુભાઈ વારાની આગેવાનીમાં રાજપૂત સમાજના 18 ફીરકાને સાથે રાખીને માં ભવાની માતાજીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ખાંડ રાજપૂત સમાજ દ્વારા જણાવ્યું હતું કે માં ભવાની માતાજીનું મંદિર બનવું તે સમસ્ત રાજપૂત સમાજ માટે ગૌરવની વાત છે, પરંતુ તમામ રાજપૂત સમાજને એક કરવાના એક અભિગમને ઉતારી પાડવા અને રાજપૂત સમાજના ભાગલા પાડવા માટે અમુક આવારા તત્વોએ ખાંટ રાજપૂત સમાજ તેમજ ખવાસ સમાજ તથા સોરઠિયા સમાજને ઉતારી પાડતી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી, જેમાં એક સાંધ્ય દૈનિક પેપરના હેડિંગનો ખોટો ઉપયોગ કરીને લખ્યું હતું કે ખાંટ રાજપૂત સમાજ અને ખવાસ સમાજ અને સોરઠિયા સમાજને શુદ્ધ રાજપૂત સમાજ નથી તો તેને આ બની રહેલ મંદિર સાથે ન રાખવા, રાજપૂત સમાજને અલગ પાડવાના મિલન ઈરાદા સાથે કરવામાં આવેલ પોસ્ટને લઈને આજે જેતપુર સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન ગુજરાત દ્વારા જેતપુર મામલતદારને તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક આવેદન આપ્યું હતું અને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરનાર આવારા તત્વો સામે પગલાં લેવા માંગ કરી છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.